હવે આગળ વાત કરીએ તો સુરતની. સુરતમાં ફૂટપાથ પર સૂતેલા 18 મજૂરોને ટ્રકે કચડ્યા, 15ના મોત. સુરત નજીક કિમ માંડવી રોડ પર આવેલા પાલુદ ગામ નજીક ગત રાત્રે ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતા બાળ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 8ની ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નિપજતા કુલ મૃત્યુ 15 પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીએ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. ડમ્પર ચાલક પકડ્યો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પોલીસ જણાવ્યું હતું. મૂળ બાંસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા 5થી 6 પરિવારો છેલ્લા 5 વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્પર ચાલકે કિમ 4 રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રસ્તાની કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતા ત્યાં સૂતેલા 20 શ્રમિકોને જ કચડી નાખ્યા હતા. ભર નિંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતા 12ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે 8ની ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં અન્ય 3નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃત્યુ પામેલા લોકોની યાદી સામે આવી છે. મૃત્યુ પામેલ કમભાગ્યો સુફેસા, ફ્યુચાઈ સોગના, રાકેશ, દિલીપ ઠકરા, નરેશ વાલુ, વિકેશ મહેડા, મુકેશ મહેડા, ડીલા મુકેશ, મનીષા તથા બાલબે 2 વર્ષની છોકરી, 1 વર્ષના છોકરાનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, ચેરેશ ટીવી, સુરત.